जय श्री कृष्ण मित्रों, मारू गुजराती किचन में आपनो स्वागत छे। फ्रेंड्स, आज आपणे चंपा कली गाठिया बनावीशुं। मार्केट थी पण खरेखर खूब सरस रिजल्ट आवे एवा घरे बने छे अने हवे वार तेवार पण चालू थवाना छे, तो तमे घरे बनावी अने 15-20 दिवस महीनो दिवस स्टोर पण करी शको छो। तो चालो शुरुआत करीशुं। एना माटेनी सामग्रीमां आपणे अहींया आ बे मोटा कप भरी अने लोट लीधेलो छे, अने जेने मैं चाड़ी लीधो छे। वजन में कहूँ तो 250 ग्राम जेटलो लोट छे। साथे ज अहींया आपणे हाफ टी स्पून जेटलो अजमो लईशुं। हाफ टी स्पून गाठियाना सोडा, एटले के सोडा एस आवे छे, ए लईशुं। हाफ टी स्पून नीमक लईशुं। अर्धो कपथी सहज ज ओछू एवुं तेल लीधेलुं छे, कप छलकाय नहीं एटला माटे। तो आ तेल छे ए एक वासणमां आपणे એડ કરી દઈશું, અને સાથે જ અહીંયા એટલું જ પાણી લઈશું અને આ બંને જે હાફ હાફ ટીસ્પૂન લીધેલા છે ગાંઠિયાના સોડા અને નિમક, એને આપણે આની સાથે મિક્સ કરી લઈશું અને આને બ્લેન્ડર ફેરવી લઈએ। આમાં આપણે બ્લેન્ડર ફેરવી લીધું છે અને મિશ્રણ છે એ વાઇટ થઈ ગયું છે। તો હવે આ લોટમાં આપણે હાફ ટીસ્પૂન જેટલો અજમો એડ કરીશું અને આ મિશ્રણ છે એ બધું જ આમાં એડ કરી દઈશું। જુઓ, હવે વધારાનું જોઈતું પાણી આપણે ઉપયોગમાં લેવાનું છે, વધારે નહીં જોઈ એ વાતનું ખાસ ધ્યાન રાખીશું। અને લોટ છે એ ખાસ રોટલીથી થોડો એવો નરમ રહે એટલો જ બાંધવાનો છે। એટલે આપ જોઈ શકો છો આ પાણી આપણું પરફેક્ટ થયું છે। જુઓ, હવે થોડું એવું પાણી આપણે લઈ અને જેમ જોશે એમ લોટને મસળીશું, એ વાતનું આપણે ખાસ ધ્યાન રાખીશું। જુઓ, આ લોટ ખૂબ સરસ એવો તૈયાર થઈ ગયો છે, જોઈ શકો છો। બસ એટલા માટે ખાસ તેલ અને પાણીનું માપ પરફેક્ટ બતાવું છું, જેથી કરીને બિગનર્સ પણ ખૂબ સારી રીતે આને કરી શકે। હવે આ લોટને આપણે પહેલા તો એક સાઈડ ભેગો કરી લઈશું અને પછી આગળ બતાવું છું। જુઓ ફ્રેન્ડ્સ, હવે પહેલા તો આપણે ગેસને ઓન કરી લઈશું અને તવલામાં તેલ લીધેલું છે, તેલ થોડું વધારે પ્રમાણમાં લેવાનું છે બીજા ગાંઠિયા કરતા, અને આને ધીમા તાપે આપણે ગરમ થવા માટે મૂકવાનું છે। હવે એ દરમિયાન આપ જોઈ શકો છો આપણું લોટ પરફેક્ટ માપથી છે। હવે અહીંયા મેં આ કપમાં જ થોડો એવું પાણી લઈ લીધું છે અને હું તમને પહેલાં તો બતાવીશ, પાણીવાળો હાથ કરતો જવાનો છે અને આને મસળતું જવાનું છે। કલર ચેન્જ થાય ત્યાં સુધી મસળવાનું છે, એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે। એટલે પાણીવાળો હાથ કરતો જવાનો અને મસળતા જઈશું, લોટ વધારે ઢીલો ના થાય એનું પણ આપણે ખાસ ધ્યાન રાખીશું। તો હું આવી રીતે પહેલાં તો 5 મિનિટ માટે મસળી લઉં અને પછી તમને ડિફરન્સ પણ બતાવું છું બંને લોટ વચ્ચે। જુઓ ફ્રેન્ડ્સ, નજીકથી બતાવું છું, ખાસ બંને લોટનો ડિફરન્સ તમે જોઈ લો, એટલા માટે જ મેં અડધો લોટ કેળવ્યો છે, અડધો એમને રાખેલો છે। તમે નજીકથી જોઈ લો, આ એકદમ સરસ સફેદ એવો થઈ ગયો છે અને આ છે એ એઝ ઇટ ઇઝ એવો જ છે। તો આવી જ રીતે આપણે આટલો સફેદ થાય ત્યાં સુધી બધો જ લોટ સરસ રીતે ગૂંથી લેવાનો છે અને સારું એવું ચાર આંગળા માળી અને મસળી લેવાનો છે। તો હું બધો જ તૈયાર કરી લઉં। જુઓ ફ્રેન્ડ્સ, આપણે આ લોટ બાંધી અને ઉપર થોડું પાણી થપથપાવી દીધું છે જેથી કરીને લોટ સુકાઈ ના જાય। હવે થોડું એવું હાથમાં લઈ અને ચેક કરી લઈશું। જુઓ, આપણે ગેસને 30 સેકન્ડ માટે ફૂલ કરી લઈએ
જેથી કરીને વ્યવસ્થિત રીતે તેલ આવી જાય. આપ જોઈ શકો છો એકદમ સરસ એવું આ થઈ ગયું છે. તો હવે ખાસ ધ્યાન રાખવાનું છે, આપણે એના માટે જારો લેવાનો છે. જારા ઉપર પાણીથી સારું એવું ઘસી લેવાનું છે અને બંને સાઈડ આવી રીતે સારું એવું ઘસી લેવાનું છે. મારા ઘરમાં ગાંઠિયાના બધા ખૂબ શોખીન છે એટલે બધા જારા છે જ, અને જૂનવાણી છે એટલે ખૂબ મોટો એવો જારો છે, પરંતુ કંઈ વાંધો નહીં. હવે ખાસ કરીને આ લોટ છે એ અહીંયા આવી રીતે લઈ લેવાનો છે, અને પછી હથેળીનો આ ભાગ હોય છે એનાથી જ ગાંઠિયા ઘસવાના છે, એટલા માટે એ ભાગને પણ આપણે સારો એવો પાણીવાળો કરી લઈશું. અને હવે ગેસને એકદમ ધીમો કરી લઈશું, અને ખાસ ધ્યાન રાખવાનું છે કે તમે જે પણ તળવા માટે તવલું લીધેલું હોય એ ઉછળે નહીં, એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું. અને બસ આવી રીતે ઘસતું જવાનું છે. જુઓ, ઘસાઈ ગયું. એક વખત સારું એવું થપથપાવી લેવાનું છે. જારાને ફરીથી અહીંયા ગોઠવી દેવાનો છે અને તરત જ જારા ઉપર પાણી લગાવી લેવાનું છે. હવે ગેસને આપણે ફૂલ કરી લઈશું, અને તમે જોઈ શકો છો ગાંઠિયાનો કલર જે માર્કેટમાં મળે છે એ જ ટાઈપનો રહેશે, અને ગાંઠિયા પણ ખૂબ સરસ એવા પડ્યા છે. તો આને માત્ર આપણે 1-1.5 મિનિટ માટે જ હલાવતા હલાવતા તળી લઈશું ફૂલ તાપે, અને પછી નીકાળી લઈશું. ખ્યાલ આવશે કે ગાંઠિયા ક્યારે તળાઈ જાય છે, જ્યારે બબલ્સ બધા જ બેસી જાય એટલે આપણા ગાંઠિયા તળાઈ ગયા એવી રીતે સમજી લેવાનું. તો હવે આ ગાંઠિયાને આપણે નીકાળી લઈશું. આને લાલ કલર કરવાના નથી હોતા, આ એકદમ સરસ સફેદ એવા જ રહે છે. ગેસ હજુ આપણે ધીમો નથી કર્યો એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. અને આપ જોઈ શકો છો ગાંઠિયા ખૂબ સરસ પડ્યા છે. અને છેલ્લે એ પણ બતાવીશ કે તમારી પાસે જારો ના હોય તો તમારે શું કરવાનું છે, તો આગળ જોતા રહો. તો આને નીકાળી લો. ચાલો, તો હવે ફરીથી આપણે આને ઉપર લઈ લઈશું. ખાસ તેલનું વાસણ ઉછળે નહીં એ ધ્યાન રાખવાનું છે, અને નીચેથી જ પ્રેસ કરીશું. જુઓ, વધારે લાંબા નથી કરવાના, આવી રીતે વચ્ચે વચ્ચે જ ખાસ તો આવી રીતે પ્રેસ કરીશું, તો ગાંઠિયા છે એ લાંબા પડશે. જો તમે વધારે આખો હાથ ઉછાળીને ત્યાં લઈ જશો તો ગાંઠિયા છે એ તૂટેલા પડશે, એટલે કે નાના નાના એવા પડશે. એટલા માટે ખાસ ધ્યાન રાખવાનું છે. હવે ફરીથી આપણે જુઓ, હવે ગેસને આપણે વધારી દઈશું, અને આપ જોઈ શકો છો હવે ફરીથી હું તમને હલાવીને બતાવું. જુઓ, આપણા ગાંઠિયા બધા જ મોટી સાઈઝના પડેલા છે, એકદમ સરસ મોટા મોટા પડેલા છે. એનું કારણ એ છે કે આપણે હાથને બહુ ઉછાળવાનો નથી અને લાંબુ ઘસવાનું નથી. જેમ બને એમ ટૂંકું ઘસશો તો તમારા ગાંઠિયા છે એ ખૂબ સરસ મોટા પડશે. તો આને પણ આપણે 2 મિનિટ માટે ફૂલ તાપે પકવી લઈએ. જુઓ, આ ગાંઠિયા પણ આપણા ખૂબ સરસ એવા તળાઈ ગયા છે, અને તમે જોઈ શકો છો કલર પણ. તો આને પણ આપણે નીકાળી લઈશું. જુઓ ફ્રેન્ડ્સ, આપણા આટલા ગાંઠિયા તૈયાર થયા છે 250 ગ્રામ લોટમાંથી. હવે ખાસ જેની પાસે જારો ના હોય એ લોકોને થોડી વાર લાગશે, પણ એક કોથળીમાં આ સ્ટાર નોઝલ આવે છે એ ભરાવી દેવાની, અને આપણે જેમ વ્હીપક્રીમનો ઉપયોગ કરીએ છીએ એવી રીતે ગાંઠિયા પાડી અને નીચે કાતરથી કાપતું જવાનું, તો પણ ખૂબ સરસ ગાંઠિયા પડે છે. એટલે જારો ના હોય એની ચિંતા નથી કરવાની. તો ચાલો હવે આપણે આને સર્વ કરી દઈએ. જુઓ ફ્રેન્ડ્સ, ગાંઠિયાને આપણે મરચા સાથે, તળેલા મરચા સાથે સર્વ કર્યા છે. બસ ચાનો એક કપ અને ગાંઠિયા હોય એટલે કશું જ જરૂર નથી પડતી. અને તમને એક ગાંઠિયાનું ટેક્સચર પણ બતાવી દઉં. જુઓ, બધા જ ખૂબ સરસ એવા તૈયાર થયા છે, અને કલર તો તમે જોઈ શકો છો ખૂબ જ સરસ તૈયાર થયો છે. અને જુઓ,
એકદમ સરસ સોફ્ટ, દાંત વગરના માણસો પણ ખાઈ શકે એવા આપણા ચંપાકલી ગાંઠિયા તૈયાર થયા છે. તો તૈયાર છે આપણા ચંપાકલી ગાંઠિયા. ફ્રેન્ડ્સ, તમને મારી આ રેસીપી પસંદ પડી હોય તો મારી ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને આપના મિત્રો સાથે પણ શેર કરજો. આભાર મિત્રો.